કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે તમામ લોકો ઘરમાં કેદ છે ત્યારે રોજનું કમાઈને ખાનારા લોકોની હાલત ખૂબ જ દયનીય છે. આ પગલે જેતપુરમાં રાહત સમિતિ દ્વારા ખાસ આયોજન કરવામાં આવેલ છે. જેતપુર રાહત સમિતિ દ્વારા જેતપુરના છેવાડાના શ્રમજીવી પરિવારને પૂરતું રાશન મળી રહે તે માટે ખાસ આયોજન કરેલ છે. કોરોના વાયરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે તમામ લોકો ઘરમાં કેદ રહ્યા છે ત્યારે રોજનું કરીને ખાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ પગલે જેતપુરમાં રાહત સમિતિ દ્વારા ખાસ આયોજન કરવામાં આવેલ છે. જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં જેતપુર રાહત સમિતિ દ્વારા જેતપુરના છેવાડાના શ્રમજીવી પરિવારને પૂરતું રાશન મળી રહે તે માટે ખાસ આયોજન કરેલ છે. જેતપુરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં રાહત સમિતિ દ્વારા આયોજન ગોઠવવામાં આવેલ છે, જે માટે રાહત સમિતિ દ્વારા ઘઉંનો લોટ, ચોખા, કઠોળ, બટેટા, તેલ, ખાંડ, ચાની ભૂકી, મીઠા સહિતના રાશનની કીટ બનાવવામાં આવી હતી. 30 લાખ રૂપિયાના રાશન સાથે 5,000 લોકોને સંપૂર્ણ આહારની કીટ પહોંચાડવામાં આવી હતી. સાથે શહેરના જે ગાંડા લોકો હોય, જે રોડમાં સાઈડ પર ગમે ત્યાં પડ્યા રહે છે અને જેનું જીવન અને ખાવા પીવાનું આશ્રિત હોય છે, જેને કોઈ જમવાનું આપે તો જ જમે તેવા લોકોને સેવાભાવી લોકો દ્વારા ખાસ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં એક સંપૂર્ણ તૈયાર રાંધેલો અને પૌષ્ટિક ખોરાકની કીટ બનાવવામાં આવી છે અને આવા ગાંડા લોકોને ગોતી ગોતી અને તેને આ ખાવાનું આપવામાં આવી રહ્યું છે. આથી 3 દિવસ પહેલા જેતપુર રાહત સમિતિની અમારી મિટિંગ મળી હતી. એમાં લોકડાઉનને હિસાબે જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય વિસ્તાર અને જામકુંડા તાલુકાના એવા પરિવારો કે જેને લોકડાઉનની પરિસ્થિતિમાં અત્યારે ક્યાંય કામ ધંધો ન હોય એટલે સ્વાભાવિક રીતે બેઠક ભોજન માટે મુશ્કેલી પડતી હોય, એના માટે રાહત સમિતિની બેઠકમાં અમે નિર્ણય કર્યો હતો કે 5,000 કીટો બનાવવી. આ કીટની અંદર 5 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા, 5 કિલો બટેટા, 1 કિલો તેલ અને 1 કિલો દાળ એમ કરી અને 1 કિલો ખાંડ એમ કરી અને આવી 5,000 કીટો અત્યારે બનાવવામાં આવી છે. જેતપુર શહેર, જેતપુર ગ્રામ્ય વિસ્તાર અને જામકુંડા તાલુકાની અંદર આ કીટનું આજથી અમે વિતરણ કરવા માટે જઈ રહ્યા છીએ કે આવી પરિસ્થિતિની અંદર એવા પરિવારો કે જેને ભૂખ્યા ન સૌવું પડે. રાજ્ય સરકાર પણ BPL અને અંત્યોદયના લાભાર્થીઓને વિનામૂલ્યે રાશન આપવાનું છે, ત્યારે આવા પરિવાર કદાચ બહારથી મજૂરી કરવા માટે આવ્યો હોય, જેના પાસે કાર્ડ ન હોય કે જે ઝૂંપડા નાખીને પણ રહેતા હોય, એવા પરિવારની મદદે રાહત સમિતિ આવી છે અને આવી 5,000 કીટોનું આજથી વિતરણ કરવા માટે જઈ રહ્યા છે. આ સમગ્ર લોકડાઉનની પરિસ્થિતિ અંદર લોકોને મુશ્કેલી ન પડે માટેનો આ નિર્ણય છે. આ સિવાય અમારું જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને જેતપુરની અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ આવી રીતે અનાજનું અને બધી રીતના કીટનું વિતરણ કરવામાં આવે છે. એટલે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકો સહકાર આપી રહ્યા છે. લોકો બહાર નથી નીકળતા અને ઇન્ડસ્ટ્રીઝ બધું બંધ છે, એટલે આ લેબરોને મુશ્કેલી ન પડે માટેનો નિર્ણય છે અને આજથી આ વિતરણ અમે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.